દરજી છે, મોચી છે, બાળક છે, ધોબી છે, સુથાર, કુંભાર, માળી, કડીઓ અને સોની. આ બધા જે છે એ કારીગરો છે. જો સૌથી પહેલા આપણને દરજીનો જે છે એ ફોટો આપેલો છે અને એનું શું કામ છે, એ કારીગર છે, એ કાર્ય કરે છે, તો શું કાર્ય છે? તો દરજી છે એ શું કરે છે? તો કે કપડાં સીવવાનું જે કામ છે એ છે દરજી. જો અહીંયા ચિત્રમાં પણ આપણને દરજી છે પછી એની બાજુનું જે ચિત્ર છે મોચીનું જુઓ. બુટ ચંપલ માટે આપણે બુટ ચંપલ આપણા જે છે તૂટી ગયા હોય આપણે સરખા કરવા હોય તો આપણે કોની પાસે જઈએ? તો કે મોચી પાસે. પછી એની બાજુનું જુઓ ચિત્ર આપેલું છે એ છે આપણને જોઈને મગર પડી જાય કે અરીસો છે, બેસવા માટે ખુરશી છે. પછી ભાઈ ઉભા છે, એના હાથમાં કાતર છે. તો વાળ કાપવાનું જે કામ હોય એટલે કે વાળું, આ જે ચિત્ર છે વાળંદનું છે. પછી નીચે જે કારીગર આપે છે એ છે ધોબી. જો કપડાં ધોવડાવવા આપણે જે છે ધોબી પાસે જઈએ, આ ધોબીનું ચિત્ર છે તમે જોઈ શકો છો. પછી સુથાર, સુથાર શું કામ કરે? તો આપણે લાકડાના જે છે ટેબલ છે, ખુરશી છે એ બધું બનાવવાનું જે કામ છે એ છે સુથાર કરતા હોય. પછી જે છે આપણને બાજુમાં જે ચિત્ર આપેલું છે એ છે કુંભાર. કુંભાર શું કરે છે? તો કે માટીના જે વાસણો બનાવવા હોય તો માટીના આપણે વાસણો કોની પાસે બનાવવા? તો કે કુંભાર પાસેથી, એટલે માટીના જે વાસણો છે એ બનાવવા માટે. પછી જે છે નીચે જે ચિત્ર આપ્યું છે જો શેનું ચિત્ર છે? તો એ ભાઈ જે છે એ શું કરે છે? કે બાગ બગીચાને પાણી આપે છે. તો કે ફૂલ છોડની માવજત માટે જે છે એ આપણે વાડી જે છે એ આપણને મદદરૂપ થાય છે. પછીનું જે બાજુમાં ચિત્ર આપેલું છે એ છે કડીઓ. બરાબર, જો આપણે જોઈએ તો આપણને સમજાય છે કે ઈંટ જે છે એના બધું જે છે એના મદદથી ચણતર કામ કરે છે. તો ઘર કે શાળાની ઇમારત છે એ ચડાવવા માટે, બરાબર, કંઈ પણ ઇમારત મકાન કંઈ પણ આપણે બનાવવું હોય તો આપણે જે છે એ કડિયા જે છે એ આપણને ઉપયોગી થાય છે. પછી જો એની બાજુનું જે ચિત્ર છે એમાં નાનું એવું સ્ટેચ્યુ છે ને એના ડોકમાં જો હોય તો હાથ પહેરાવેલો છે સોનાનો. તો એના પરથી આપણને એમ લાગે કે આ જે છે એ સોનીનું ચિત્ર છે. અને સોના ચાંદીના જે ઘરેણા હોય એ ઘરેણા બનાવવા માટે આપણને જે છે સોની મદદરૂપ જે છે એ થાય છે. હવે જો આ બધા જે આપણને મદદ કરતા નહીં, મદદગાર હતા, આપણા કાર્યો જે છે એ સરળ બનાવતા હતા, એટલે એ કારીગરો હતા. હવે આ બીજું જ આપણે જોઈએ તો હવે આપણને કીધું છે કે મદદગાર. તો મદદગાર એટલે કે સુવિધા ભર્યું આપણું જીવન બનાવે. કેવી રીતે સુવિધા? તો કે આપણી રક્ષા કરે, આપણને ભણાવે, આપણી બીમારી દૂર કરે, અનાજનું વાવેતર કરે, આ બધી જે છે આપણી જિંદગી જે છે સુવિધા ભરી બનાવે છે. જો સૌથી પહેલા આપણને જે ચિત્ર આપ્યું છે એ કોનું છે? આપણે જોઈને કહી શકીએ કે આ ચિત્ર જે છે પોલીસનું ચિત્ર છે. તો પોલીસ શું કરે છે? આપણી રક્ષા કરવાનું કામ છે એ પોલીસનું છે, એટલે પોલીસ છે આપણી રક્ષા કરે છે. પછી બાજુમાં છે એ છે ડૉક્ટર. ડૉક્ટર શું કરે છે? આપણે ડૉક્ટર પાસે ક્યારે જઈએ? આપણે કાંઈ પણ આપણે બીમાર પડ્યા હોય, આપણે કાંઈ પણ રોગ થયો હોય તો આપણી બીમારી કોણ દૂર કરે? ડૉક્ટર. એટલે આપણે બીમારી દૂર કરવા માટે ડૉક્ટર પાસે જાય, એટલે ડૉક્ટર જે છે આપણી બીમારી દૂર કરે છે. પછી જે છે એ ચિત્ર શિક્ષકનું ચિત્ર, જે હું જે રીતે છું અત્યારે બોર્ડ છે એને ઉપયોગી તમને સમજાવું છું, એવું જ ચિત્ર અહીંયા પણ આપેલું છે કે શિક્ષક જે છે એક બોર્ડ છે અને શિક્ષક જે છે એ કંઈક સમજાવતા હોય. તો શિક્ષકનું શું કામ છે? હું શું કરું છું? તમને ભણાવવાનું જે છે એ કામ કરું છું. તો શિક્ષક પણ જે છે એ બાળકોને ભણાવે છે. પછી નીચે જોઈએ તો શેનું ચિત્ર છે? તો નીચે જે ચિત્ર છે ડ્રાઈવરનું ચિત્ર છે કે બસ કે રિક્ષામાં આપણને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. બરાબર, તમારે ક્યાંક બીજી ગામે જવું હોય તો તમે જે છે ડ્રાઈવરને કહો ને તમને ત્યાં લઈ જાય લોકો. બરાબર, પછી જે બાજુનું ચિત્ર છે એ જોવો તો કેવું સરસ છે ચિત્ર. અને આપણો દેશ પણ એના ઉપર જ આખો આધારિત છે. જે ખેડૂત છે એનું જે આપણને ચિત્ર આપેલું છે કે અનાજનું જે છે વાવેતર કરે છે, જેને આપણે ધરતીપુત્ર કહીએ છીએ. પછી એનું બાજુનું જે ચિત્ર છે એ કોનું ચિત્ર છે? તો એ જે ચિત્ર છે એ ટપાલીનું ચિત્ર છે. અને ટપાલીનું જમણ છે આપણી ઘર આવે ને ઘણી વાર
કાંઈ પણ કામની કાગળિયા હોય તો ટપાલી આપણે ઘરે ઘણી વાર જે છે એ ટપાલી દેવા આવતા હોય તો ટપાલી જે રચની છે એ ટપાલી કરે છે. તો આ રીતે તમારે પણ આ વિડીયો જોવાનો છે અને કારીગરો અને મદદગારો એનાથી પરિચિત થવાનું છે.